મારું નામ જેસાભાઈ બોદર છે. હું વ્યવસાય પશુધન નિરીક્ષક છું. હું ગામડામાં ફિલ્ડમાં પશુપાલકો હારે અને પશુની સમસ્યા હોય એનું સમાધાન કરાવવા માટે ફિલ્ડમાં કામ કરું છું. હું અહીંથી 130 કિલોમીટર દૂર જામખંભાળિયા તાલુકાના ભીંડા ગામથી આવું છું. પહેલાં મેં સેમિનાર એટેન્ડ કર્યો ત્યારે મને ખબર નહોતી કે આ પ્રકારની ટ્રેનિંગ આપવાની હશે. પછી સેમિનાર એટેન્ડ કરીને જે ટ્રેનિંગની વાત થઈ ત્યારથી જ મેં નક્કી કરી લીધું હતું કે મારે આ સેમિનાર એટેન્ડ કરવો જ છે. દિવસના 11 વાગે હું ત્યાંથી નીકળું અને પાછો રાતે 9 વાગ્યાની આજુબાજુ ઘરે પહોંચું. એટલું બધું દૂરથી આવવા છતાં મને કોઈ દિવસ એવું ના થયું કે ચાલો આજ મારે નથી જવું. એનું કારણ કે જ્યારે આપણે અહીંયા ટ્રેનિંગમાં આવીએ ત્યારે સમય તો કઈ રીતનો જતો જાય કંઈ ખબર જ નથી પડતી. અને એમાં આપણે જીવનમાં ઘણી બધી વસ્તુ જે આપણે અપનાવતા હોઈએ ને આપણે ખબર ના હોય, જે ધર્મેશ્વરે આપણે ડેમો આપીને બતાવી દીધી કે આ વસ્તુ આપણે કરીએ પણ એનો ખ્યાલ નથી. બહુ સારું અને ધર્મેશ્વરે જે વાક્ય લખ્યું છે લાઈફ કોચ, ખરેખર લાઈફ કોચ છે. એનું કારણ છે વિદ્યાર્થીઓને ભણતરમાં તો જે પ્રશ્ન થાય એનું સોલ્યુશન તો આપે જ છે, એ ઉપરાંત જે મોટી ઉંમરના છે એને પણ જીવનમાં ઘણી બધી સમસ્યાઓ હોય છે, જેમ કે વારંવાર ગુસ્સે આવવો, ઘણી વસ્તુ એવી પણ હોય છે કે આ કામ છે તો એ માથી નહીં શકે, એવી નકારાત્મક નેગેટિવ વિચારધારા આપણા મનમાં હોય છે. પણ ખરેખર આપણામાં જો વિચાર શક્તિ હોય અને પ્રયત્નશીલ આપણે હોઈએ તો એ કામ આપણે અચૂક કરી જ શકીએ છીએ, 100 એ 100%, એમાં કોઈ શંકા ને સ્થાન નથી. પછી નાના બાળકો જે ટ્રેનિંગમાં આવ્યા હતા 10 ધોરણ સુધીના, માતા પિતાઓને મારી ખાસ વિનંતી છે કે આ ટ્રેનિંગ આવ્યા પછી તમે એક નિરીક્ષણ કરજો કે આ ટ્રેનિંગ આવ્યા પછી આપણા છોકરામાં શું પરિવર્તન આવ્યું છે. એનો વ્યવહાર બદલો છે, એનો વ્યવહાર બદલો છે, એની ભણવા પ્રત્યેની રુચિ વધી છે. એ તમે નિરીક્ષણ કરશો ત્યારે તમે જે આ 7 દિવસની ટ્રેનિંગ દીધી સાચી સાર્થક થશે. ધન્યવાદ. થેન્ક યુ.